विश्वास फिल्म से दर्शकों में ज नहीं सीने कलाकारों में पण विश्वास नो निर्माण कर्यो छे। फिल्म लेखक संजय गोहिल गीर सोमनाथ ना सफल फिल्म निर्माता एवं भगुभाई वाला द्वारा प्रतिशोध कार्यक्रम अंतर्गत अनोखी आगवी शैली थी सीनियर कलाकारों ना सत्वारे जयरे पांगरती प्रतिभाओं ने शोधवानी जे अनोखी पहल करी छे ए अभिनंदन ने पात्र छे। जोगानो जोग रीते सफल निर्माता बनी चुकेला भगुभाई वाला द्वारा जयरे राजकोट खाते प्रथम सॉन्ग ना रिलीज ना कार्यक्रम साथे साथे एक ऑडिशन नो कार्यक्रम होटेल आदित्य खाते राखवामां आवेल अने आ कार्यक्रम में कैमेरा समक्ष अनेक सीनियर कलाकारों ना सत्वारे जुनियर कलाकारों ना असरकारक परफॉर्मन्स लेवामां आवेल जेनी आवी अनेरी पहल थी हूँ खूब ज प्रभावित थयो छूं कारण के तेमनी कलाकारों प्रत्येनी आगवी ओळख शक्ति दर्शकों की पसंदगी बाबते असरकारक परख शक्ति अने समयसरनी निर्णय शक्ति काबिलेदाद कही शकाय एवी छे। आ निर्माताए मात्र एक ज मासना समयगाळा में एकदम सामाजिक अने प्रेरणादायक महत्वना बे ज सॉन्ग रिलीज कर्या छे जनेता अने बीजू गुजरातनी गाथा अने आ बन्ने गीतों ने दर्शकों व्यापक प्रमाण में जनसमर्थन मळी रह्युं छे जेमां कही शकाय के गुजरातनी गाथा सॉन्गे देश विदेश में वसता दरेक गुजरातीओ में खूब ज आकर्षण जगाड्युं छे। आ सॉन्गनी विशेषता ए रही छे के गुजरातना मशहूर कवि एवा ग्वाल ए स्वरचरित गीत में गुजरातनी संस्कृति धंधी धरती संतो महापुरुषो सतीओ शूरवीरोनी याद साथे साथे धार्मिक अने ऐतिहासिक स्थलों मंदिरों अने वैद पुराणों ने असरकारक समन्वय सांधीने भाईचारो अने कौमी एकलासनी प्रतीति करावतुं आ गीत એ ગુજરાતની સાથે સાથે આ સફળ નિર્માતાની પણ આન બાન અને શાનમાં વધારો કરીને ગૌરવ અપાવેલ છે। ત્યારે આવા સફળ વ્યક્તિ વિશે લખવા મારા મનને રોકી શકતો નથી। ગુજરાતીઓમાં એક કહેવત છે કે સંગ તેવો રંગ વ્યક્તિના જીવન ઘડતરમાં તેના વ્યક્તિત્વ વિકાસમાં પણ આ કહેવત મહત્વનો ભાગ ભજવે છે। તેમાં પણ ખાસ કરીને કારકિર્દી બનાવવામાં જ્યારે આ સૂત્ર મહત્વનો ભાગ ભજવે છે। મારા દાદા ભીખુભાઈ ગોહિલ જ્યારે વ્યવસાય સર્વિસ પછીના સમયનો સદુપયોગ કરવાની સાથે થોડી વિશેષ આર્થિક ઉપાર્જનતા માટે રુચિકરક પ્રવૃત્તિ કરતા હતા અને રાજકોટમાં જે તે જમાનામાં હોસ્પિટલ અને ઓફિસ ભાડે રાખી લેખન પ્રવૃત્તિ કરતા હતા જે ઓફિસોનો વારસો મારા પિતા શ્રી દિલીપભાઈ હાઈસ્કૂલના શિક્ષક હોવા છતાં લેખન પ્રવૃત્તિ જાળવી રાખેલ અને આજ ઓફિસમાં બેસી 150થી પણ વધારે નાટકોની સ્ક્રિપ્ટ સાથે અને નવલકથાઓ લખી રાજકોટ દૂરદર્શનમાં પણ સ્ક્રિપ્ટ લખી મોકલતા પરિણામે અમારી ઓફિસે મળવા આવનાર અને તેની સાથે સાહિત્ય સંદર્ભે કલા ક્ષેત્રે રંગમંચ તથા ગુજરાતની ફિલ્મ કથા પટકથા સંવાદો વિશે પ્રતિદિન વિવિધ વ્યક્તિઓ આવતી જેમાં ઉલ્લેખનીય નામાંકિત કલાકારો વચ્ચે સંગ એવો રંગ જામતો આ બધાની વચ્ચે બાલ્યાવસ્થા તથા તરુણાવસ્થા પસાર કરનાર હું સંજય ગોહિલ ધોરણ 1થી બીકોમ DTLPની સાથે સાથે આ વારસો આજે પણ જાળવી રાખીને ગુજરાતી ફિલ્મ અને નાટક લેખક તરીકે સફળતાના શિલ્પી તરીકે ઉભરી આવેલ છે। આથી હું વિશ્વાસ ફિલ્મ્સના સફળ નિર્માતાને સંપૂર્ણ સહયોગ પૂરો પાડી નજીકના ભવિષ્યમાં સાથે કામ કરીને ગુજરાતની સંસ્કૃતિ ઇતિહાસ અને અસ્મિતાને ઉજાગર કરીશું તેવા વિશ્વાસ સાથે આ લેખ પ્રસિદ્ધ કરી રહ્યો છું। તો તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ લેખને યોગ્ય ન્યાય આપવામાં સહભાગી બનશો। બ્યુરો રિપોર્ટ રામસિંહ મોરી લોકસામના ન્યૂઝ સૂત્રાપાડા।